કોમી એકતાના પ્રતીક્ષામાં હાજીપીરનો મેળો આખરે કોરોના વાયરસને લઈને મુલતવી રાખવાની આજે જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અને હાજીપીર સમિતિના આગેવાનો વચ્ચે લાંબી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 31મી બાદ મેળાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના જેવી મહામારી ગંભીર બીમારીના કારણે રાષ્ટ્રીય તેમજ ગુજરાત સરકારના કડક સૂચન મુજબ આજરોજ 18/3/2020 રોજ કલેક્ટરના અધ્યક્ષસ્થાને તેમજ અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજીપીર દરગાહના મુંજાવર અને મેળા સમિતિના સભ્યો સાથે એક ચર્ચા વિચારણા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં લાંબી ચર્ચા વિચારણા બાદ આગામી તારીખ 28, 29 અને 30 માર્ચ 2020 રોજ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ યોજાનાર હાજીપીર ઉર્સનો મેળો હાલ તુરંત કોરોના વાયરસની મહામારી બીમારીને ધ્યાનમાં લઈને મુલતવી રાખવામાં આવ્યો છે. આગામી તારીખ 31 માર્ચના રોજ પુનઃ આ મેળા માટેની નવી તારીખ જાહેર કરવા માટે સમીક્ષા કરવામાં આવશે અને સમીક્ષામાં વાતાવરણ સારું હશે તો મેળાની નવી તારીખ જાહેરાત કરવામાં આવશે તેમ કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના અધ્યક્ષ ઇબ્રાહીમભાઈ હાલેપોત્રાએ જણાવ્યું હતું. આજરોજ આ બેઠકમાં ઇબ્રાહીમ હાલેપોત્રા, અબ્દુલ એમ રાયમા, સતાર માજોઠી, રમઝાનભાઈ સુમરા, મજીદ પઠાણ, પચાયાભાઈ ઇબ્રાહીમ જેઓ મુંજાવર છે, બીજા મુંજાવર અબ્બાસભાઈ ઉસ્માન મુંજાવર, હાજી દાઉદ મુંજાવર, અબ્દુલ તમાચી મુંજાવર, નુરમામન સુલેમાન મુંજાવર, ઉપસરપંચ હાજીપીર ગ્રામ પંચાયતના હારૂનભાઈ મુબારકભાઈ મુંજાવર, લતીફભાઈ પચાયાભાઈ અને મુંજાવર અલીમામન મિશ્રી સહિતના લોકો ઉપસ્થિત હતા. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે, અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા, પોલીસ વડા સૌરભ તોલંબિયા, નાયબ પોલીસ વડા શ્રી પંચોરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત હતા અને આ પરિસ્થિતિને ધ્યાને લઈ અને આ મેળો મુલતવી રાખવાની સત્તાવાર જાહેરાત કરી. આજરોજ અમે બીજી વાર બેઠક યોજવામાં આવેલ હતું હાજીપુરનો મેળા મુલતવી રાખવા માટે. આયોજક સાથે અમે ચર્ચા કર્યા હતા, લાંબી ચર્ચા કર્યા હતા, પછી એમને પણ અમે સમજાવ્યા. એ મીટિંગમાં પછી અંતે આયોજકો સમજી ગયા અને એ લોકો મેળા મુલતવી રાખવા માટે સંમતિ આપેલા છે અને હાલ પૂરતી મેળો મુલતવી છે અને તારીખ જે પછીનો તારીખ 31 માર્ચ પછી ફરી એકવાર મીટિંગ કરીને પરિસ્થિતિને ચર્ચા કરીને એને અનુસાર તારીખ પછીથી જાહેરાત કરવામાં આવશે.